નવસારીમાં ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ તથા એબી ગારડા અને પીકે પટેલ કોલેજ નવસારી અમદાવાદ કેસીજીના સંયુક્ત ઉપક્રમે પ્લેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. નવસારીમાં આવેલી એસબી ગારડા કોલેજમાં પ્લેસમેન્ટ માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં 60 જેટલી કંપનીઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ બાળકોને વધુમાં વધુ રોજગારી મળી રહે. સેમિનારમાં કંપનીઓ દ્વારા 400થી વધુ વિવિધ કંપનીઓમાં નોકરી પૂરતી કરવામાં આવશે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સેમિનારના માધ્યમથી બાળકો સુધી વિવિધ કંપનીઓમાં નોકરીની તક મળી રહે. આ સેમિનારમાં 800થી વધુ બાળકોએ વિવિધ કંપનીઓમાં નોકરી માટે ફોર્મ ભર્યા હતા. આ કાર્યક્રમ દ્વારા બાળકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા આવા નવતર પ્રયોગ કરી લોકો સુધી લાભો પહોંચાડે છે. શ્રી હર્ષિ પટેલ સાહેબ, પરમ આદરણીય જિલ્લા પ્રમુખ પ્રેસિડેન્ટભાઈ, પ્રાંત અધિકારી શ્રી તુષાર સાહેબ, સરકાર શિક્ષણ વિભાગ તરફથી આ બીજો મેગા પ્લેસમેન્ટ ફેર કેમ્પનું આયોજન અને 60 જેટલી કંપનીઓ વિવિધ કંપનીઓ આજે આપણે ત્યાં ઉપસ્થિત થઈ રહી છે, ત્યારે મેક્સિમમ વિદ્યાર્થીઓ સિલેક્ટ થયેલા જેમને ખૂબ સારી ગુજરાત સરકારનો અને શિક્ષણ વિભાગનો ઉમદા પ્રયત્નોને હું આવકારું છું અને તમામ અનુભવો આરસી પટેલ સાહેબ, કલેક્ટર મેડમ, ઓફિસર્સ અને તમામ વિદ્યાર્થીઓને હું આવકારતા ખરેખર ગારડા કોલેજ પરિવાર વતી આનંદ અને ગર્વની લાગણી અનુભવું છું. ધન્યવાદ. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર આચાર્ય શ્રી ડોક્ટર ગુજરાત સાહેબ. પુસ્તક અને પુષ્પગુચ્છથી સ્વાગત તરફ આપણે આગળ વધીએ. સૌ પ્રથમ આપણી કોલેજના ઇન્ચાર્જ આચાર્ય ડોક્ટર એસબી ગારડા આર્ટ્સ એન્ડ પીકે પટેલ કોલેજ ઓફ કોમર્સ દ્વારા આજે મેગા પ્લેસમેન્ટ ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત આજે બીજો કાર્યક્રમ હતો. જે કાર્યક્રમની શરૂઆત આપણા વિધાનસભાના ઉપદંડક શ્રી આરસી પટેલ સાહેબ હાજર હતા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી અમિતાબેન, ડૉક્ટર અમિતાબેન પટેલ હાજર હતા, ગારડા આપણે કલેક્ટર મેડમ આંદ્રા અગ્રવાલ હાજર હતા, વીએસ પુરાણી સાહેબ અને તમામ અધ્યાપકો, વિવિધ કોલેજોમાંથી આવેલા અને વિદ્યાર્થીઓ હાજર રહીને આજે પ્લેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને લગભગ 60 જેટલી કંપનીઓ આજે ગારડા કોલેજના આંગણે પધારી રહી છે અને 868 જેટલા વિદ્યાર્થીઓ ઇન્ટરવ્યૂ આપનાર છે અને 400 ને
63 જેટલી વેકન્સીઓ ભરપાઈ થનાર છે. તો આખો દિવસ આ કાર્યક્રમ ચાલનાર છે. તો તમામ મહાનુભાવોએ આજે પુસ્તકનું વિમોચન પણ કર્યું, પુસ્તિકાનું વિમોચન પણ કર્યું અને કાર્યક્રમ ખૂબ સક્સેસ રહે તેવી સફળતા અને શુભેચ્છા ઈચ્છું છું.